મહત્વપૂર્ણ સમાચાર વાપીથી મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે જે હાલ વિગતો મળી રહી છે તે અનુસાર વાપીમાં આગામી બે દિવસ સુધી જળસંકટ સર્જાશે. હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર નગરપાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવશે, જેની અસર બે દિવસ રહેશે, એટલે કે આજે ને આવતીકાલે પાણી નહીં મળી રહે. શહેરને પાણી પૂરું પાડતા વાપી વ્યોરમાં જળસ્તર ખૂબ જ ઘટી ગયું છે. વાપીમાં બે દિવસ સુધી ચાલે તેટલું પાણી પણ અત્યારે નથી. આપને જણાવી દઈએ કે બે દિવસ સુધી અહીં જળસંકટ સર્જાશે. પહેલેથી જ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે કદાચ અપૂરતી છે. હાલ આપને જણાવી દઈએ કે શહેરને પાણી જે પૂરું પાડે છે તેવી વાપી વિયરમાં જળસ્તર અહીં ઓછું થઈ ચૂક્યું છે. મહત્વની વાત છે કે અલગ અલગ ડેમમાંથી અહીં પાણી લાવવામાં આવશે અને તે માટેનું એક રીતે પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બે દિવસ સુધી જે સ્થિતિ છે તે કદાચ નાજુક જોવા મળશે. ખાસ આપને જણાવી દઈએ કે શહેરને પાણી પૂરું પાડતા વાપીનું જે વ્યોર કોઝવે જે એરિયા છે ત્યાં પાણી ખૂબ જ ઓછું છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા સચિન કુલકર્ણી પાસેથી. સચિન, વાપીના વિયરમાં પાણી ઓછું થયું છે, શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અહીં તંત્ર તરફથી કરવામાં આવી છે કે જેથી કરીને જળસંકટ ન સર્જાય? તો હાલ સંપર્ક નથી સાધી શકાયો, ફરી એક વખત પ્રયાસ કરવામાં આવશે, પરંતુ આપને જણાવી દઈએ કે નગરપાલિકા વિસ્તારમાં આવતા જે તમામ વિસ્તારો છે ત્યાં પાણી કાપ મૂકવામાં આવશે. આજે અને આવતીકાલે તેની અસર જોવા મળશે. ખાસ કરીને જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે વચ્ચે તમામ જળાશયો અને જે સ્થાનિક વિયર છે તે પણ પાણી વગરના જોવા મળી રહ્યા છે. અને અહીં જે વાપીનું વિયર છે તેમાં પાણીનું જળસ્તર ખૂબ જ ઘટી ગયું છે અને નહિવત હોય તેવું કહી શકાય. આ સમગ્ર મામલે શું તંત્ર તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે.